સાવલીના ભાદરવા પંથકમાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી થતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે મહીસાગર માતા પોતાનું મૂળ રણિયામણું સ્વરૂપ ખોઈ પ્રદૂષિત બની રહ્યાના આક્ષેપ સાથે ભાદરવા ગામના માજી સરપંચની આગેવાનીમાં યુવાનો અગ્રણીઓએ મહીસાગર બચાવના સૂત્રોચ્ચાર સાથે સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। वडोदरा जिला सावली पास थी महीसागर नदी विराट स्वरूपे रणियामणा खूबज पहड़ापट में निर्मल जल साथ पसार थई रही छे। सावली थी आग तालुकाना भादरवा पंथक में पसार थती अनेक श्रद्धाळुओं की आस्था साथ जोड़ायेल महीसागर माता विशाल पट में गैरकायदेसर रीति खनन ने नदी में प्रदूषण ने कारण मूळ स्वरूप खोवाई रह्यु छे। जेवा आक्षेप साथ भादरवा गामना पूर्व सरपंच महेन्द्रसिंह राणा की आगेवानी में युवानो अने अग्रणीओ एकत्रित थई महीसागर बचावोना सूत्रोच्चार साथे आंदोलन की शुरुआत करी सावली तालुका सेवा सदन पहुंची गैरकायदेसर रेती खनन करता रेती माफियाओ अने जवाबदार अधिकारी सामे कार्यवाही की मांग करतु आवेदन पत्र नायब मामलतदार ने सुप्रत करी रजूआत करी हती। आवेदनपत्र में जणाव्या अनुसार नदी में दिवसे ने रात्रे होड़ीओ मूकी वेक्यूम थी रेती कढ़ाती होवाने कारणे नदी में खूब जूंडा खाड़ा पड़ी जाए छे। भूतकाळ में अनेक आशास्पद युवानोना मौत पण थवानुं जणावी गैरकायदेसर रेती खनन करनार अने जवाबदार अधिकारीओ सामे कार्यवाहीनी मांग करी हती अने जो कार्यवाही नहीं थाय तो कायदाकीय रीते जवाबदारो सामे कोर्टना द्वार खखड़ावानी अने जलद कार्यक्रमनी चीमकी उच्चारी हती। અમે ભાદરવા ગ્રામજનો સાથે મળી અને તાલુકા સેવા સદન સાવલી મુકામે આવેલા છે એનું આવેદનપત્ર આપવા માટે મહી બચાવો અભિયાન હેઠળ મહીસાગર બચાવો એ નારા હેઠળ અમે આજરોજ હમણદારસિંહ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। કારણ કે મહી બચાવો અભિયાન હેઠળ અમે એટલા માટે લડત દડી રહ્યા છે કે મહીસાગરની આસ્થાનું કેન્દ્ર છે। મહીસાગર માતામાં હજારો યુવાનો વડીલો હોય માતાઓ હોય બહેનો હોય બધા સ્નાન કરતા હોય છે। તમે ઘણા ટાઈમથી જોઈ શકો છો કે ત્યાં કોઈ સ્નાન કરવા જઈ શકે એવી પણ પોઝિશન નથી કારણ કે એટલું બધું દૂષિત થઈ ગયું છે પાણી અને રેતીની પણ ખનન થઈ રહ્યું છે। રેતી ચોરી થઈ રહી છે ત્યાંથી અને હોડી દ્વારા વેક્યુમથી રેતી કાઢવામાં આવે છે અને તેમાં 30-30, 40-40 ફૂટ ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે। એ ખાડાના આધારે અત્યારે ભયજનક પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે કોઈ પણ નાવા પણ ત્યાં જતું નથી તો મહીસાગરની આસ્થા સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ ક્યાં જશે એ વાતને લઈ અને અમે મામલતદારશ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખનિજ ખાતવાના પર કોઈ એક્શન કરી નથી રહ્યો, કોઈ એક્શન લઈ નથી રહ્યો। રાત દિવસ તમે જુઓ તો હોડી મૂકી અને વેક્યુમ દ્વારા રેતી ખેંચવામાં આવે છે, રાત્રે પણ એટલો જ ઘોઘાટ થઈ રહ્યો હોય છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો એક્શન ખનિજ ખાતા દ્વારા લેવામાં આવેલ નથી। વારંવાર આનું પ્રેસ મીડિયા દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, ગ્રામજનો દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પણ ધ્યાન દોરવામાં આવેલું છે, છતાં પણ ખનિજ ખાતું ગોળ નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે। તો અમારી મામલતદાર સાહેબશ્રીને રજૂઆત છે કે આ રેતી ખનન ગમે તે રીતે અટકવું જોઈએ, મહીસાગર માને જે પ્રદૂષિત કરી રહ્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને મહીસાગર માતાને જે હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે એ આસ્થાનું કેન્દ્ર બની રહે એના માટે સૌ લોકો નહીં શકે અને સારું એવું પાણી શુદ્ધ માં વહી શકે એવી રીતની વ્યવસ્થા કરવી જોઈએ એવી રીતનું આવેદનપત્ર મામલતદારશ્રીને આપીને અમે આજરોજ જાણ કરી છે। આ આવેદનપત્ર બાદ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપ લોકોની શું આગામી કાર્યપદ્ધતિ? અમે એમાં જણાવી દીધું છે કે જો આના ઉપર એક્શન લેવામાં નહીં આવે અને ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગત હોય એવું રેતી ખનન દ્વારા લાગી રહ્યું છે અને એના ઉપર જો કોઈ જ એક્શન નહીં લેવામાં આવે તો જવાબદાર સામે કાયદેસરની જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ અમે કરવા તૈયાર છે। પોલીસ ફરિયાદ કરવાની હશે તો પણ કરીશું, કોર્ટનો દરવાજો ખખડાવવાનો હશે તો પણ ખખડાવીશું અને આગામી દિવસોમાં જલદમાં જલદ કાર્યક્રમો પણ આપીશું જો આના ઉપર કોઈ જ એક્શન લેવામાં નહીં આવે તો। ઇકબાલ પઠાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાવલી।